तो बनासकांठा जिल्ला में थरा थी अहमदाबाद नेशनल हाईवे भारतमाला प्रोजेक्ट सर्वे की कामगिरी चालू है, जेमा दियोदर अने लाखनी तालुकाना 13 थी वधु गामों माथी आ नेशनल हाईवे पसार थवानो होवाथी सर्वे की कामगिरी चालू है। आ विस्तार में रवि सीजन में खेडूतोए जीरू, बटाका, वरियाळी, तमाकू, रायडो, घऊं जेवा विविध पाकोनुं वावेतर करेल छे, तो खेडूतोने खेतीना पाकमां नुकसान आववानी शक्यता देखाता ખેડૂતો રોષે ભરાયા છે। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કારણ કે અમારે જે ખેતરમાં જે રીસર્વેવાળા આવે છે, અમે ખેતરની અંદર પ્રવેશવા નહીં દઈએ, અને જ્યાં સુધી અમારો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ રોડને ચાલુ નહીં થયા જાય। દરેક ચારે જિલ્લાઓના ખેડૂતો બધા એક છે, અને અમારે જમીન આપવી નહીં, રોડ રદ કરવો એ અમારી મંજૂરી છે। રોજ તારીખ 4/1/2023 રોજ દિયોદર તાલુકા અને લાખણી તાલુકાના સર્વ ખેડૂતોએ અમારા ખેતરની અંદર જે ભારતમાલા પ્રોજેક્ટ નીકળે છે એની અંદર હાલ જે સર્વેની કામગીરી ચાલુ છે, કોઈ પણ ખેડૂતની મંજૂરી વગર આ લોકો સર્વે કરી રહ્યા છે, એના માટે અમે આવેદનપત્ર આપવા એકત્ર થયા છીએ। અગાઉ પાલનપુરમાં પણ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું હતું અને અહીં વાધા અરજીઓ પણ રજૂ કરી છે, પણ ખેડૂતને કોઈ વાતો જવાબ મળ્યો નથી, એ માટે આજે આવેદનપત્ર આપી અને બંને તાલુકાના ખેડૂતોએ અમે રજૂઆત કરી છે અને અમે ઝડપી આનો નિકાલ આવે એવી સાહેબને વિનંતી છે। આવેદનપત્રમાં એવું છે કે અમારે ભારતમાળા જે રોડ એડ્રેસ છે થરાદથી અમદાવાદ સુધીનો, અમારા દરેક દિયોદર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને આજે અમે બોલાવી આવેદનપત્ર આપ્યું છે અને આ રોડ સદંતર બંધ થવો જોઈએ। એનું કારણ કે બંધ ન થાય તો ખેડૂત નાશ પામશે, અને એનું પશુપાલન છે સાચું સર્વે થવું જોઈએ, રીસર્વેના ત્યાં લોચા છે, ખેડૂતની અંદર વધે એવો પ્રશ્ન થઈને પડ્યો છે આજની તારીખમાં। એટલે રોડમાં અમે બધા ભરા થઈને કીધું રોડ બંધ રહે તો સારું થાય, ન રહે વિકાસ થાય એમ અમને વાંધો નથી, સરકારનો વાંધો નથી, મોદી સાહેબ જાણે છે, મોદી સાહેબ બધી આ વાત આવી દઉં રીસર્વેની, અને ખેડૂતને પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેમ બીજા રાજ્યમાં મળ્યું, જેમ એ રીતે મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, અને ખેડૂત દરેક હરખો જ છે, કોઈ પક્ષા પક્ષીથી દૂર રહી દરેક ખેડૂત સાથે મળી અને અમારા ખેડૂતને ન્યાય મળે।